કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? અત્યારે તો વેકેશન ચાલી રહ્યું છે, તો તમે પણ ઘરે તમારા મમ્મી પપ્પા અને ભાઈ બહેન સાથે ખૂબ જ મોજ મસ્તી કરતા હશો. બાળકો, તો આ વેકેશનની સાથે સાથે આપણે થોડો અભ્યાસ પણ કરી લઈએ. અક્ષર સ્કૂલ દ્વારા આ વિડીયો લેક્ચરમાં હું પંડ્યા હેમાલી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. બાળકો, આજે હું તમને હિન્દી ભણાવીશ. હિન્દી વિષય આમ તો બધા બાળકોને ખૂબ જ ગમે છે. હિન્દી વિષય એ તો આપણી માતૃભાષા છે. હિન્દી વિષય શીખવા માટે અને સમજવા માટે સૌ પ્રથમ સ્વર સમજવા જરૂરી છે. જો તમને સ્વર વ્યવસ્થિત રીતે અને સરખી રીતે ન આવડે તો તમને હિન્દી ભાષા લખી શકો કે વાંચી શકો નહીં. તો બાળકો, જે રીતે કોઈ નાનું બાળક છે એ જ્યારે ચાલતા શીખે છે, એ જ રીતે હિન્દી વિષયમાં સૌ પ્રથમ સ્વર શીખવા ખૂબ જ જરૂરી છે. સ્વર 13 હોય છે. કેટલા હોય છે સ્વર? સ્વર 13 હોય છે. આ 13 સ્વરનો અભ્યાસ અને મહાવરો કરવો ખૂબ જ જરૂરી છે. હવે આ 13 સ્વરમાં સૌથી પહેલો અક્ષર છે અ. અ અ અક્ષર. અ શબ્દ તો તમે ઘણી વાર સાંભળ્યો હશે ક્યાંક ને ક્યાં. તો આ અને હિન્દીમાં કઈ રીતે લખાય તે આપણે સમજીશું વધુ વ્યવસ્થિત રીતે બુક દ્વારા. તો ચાલો આપણે બુકમાં લખીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ જ શકો છો કે આ મેં અ કરેલો છે. અ અ કેવી રીતે કરાય? તો સૌ પ્રથમ પેલા ત્ર ગળે ત્રણ કરવાનું, ત્યાર પછી આડો લીટો, ત્યાર પછી ઊભો લીટો અને ઉપર લાઈન. હિન્દી અક્ષરમાં કોઈ પણ અક્ષર ઉપર લાઈન કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે એ લાઈન નહીં કરેલી હોય તો તમારો લખેલો અક્ષર અધૂરો ગણાશે. માટે લાઈન કરવાનું ક્યારેય પણ ભૂલતા નહીં. આમ તો તમે ગુજરાતીમાં પણ લખો જ છો અ, પણ હિન્દીમાં અ છે એ આ રીતે લખાય છે. તો બાળકો, ચાલો તમે પણ મારી સાથે આ જ રીતે બુક અને પેન લઈ અને અ લખવાની પ્રયત્ન કરો. લખશો ને મારી સાથે અ. અ એટલે શું થાય બાળકો? અ અ સે અનાર. અ સે ક્યાં હોતા હૈ? અ સે અનાર. અનાર એટલે